શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર સેકન્ડ ઇઝ મેટર એરાઉન્ડ અસ પ્યોર પાર્ટ વન મિત્રો પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે અહીંયા જ્યારે આપણે શુદ્ધ શબ્દ બોલીએ છીએ ત્યારે શુદ્ધનો અર્થ શું કરવાનો વ્યવહારમાં શુદ્ધ શબ્દ એટલે આપણે એવું કહીએ કે ભેળશેડથી મુક્ત આપણે એવું કહીએ કે શુદ્ધ ઘી મળશે એટલે એનો અર્થ આપણે એવો કરીએ છીએ કે આ ઘીમાં બીજી કોઈ ભેળશેડ કરવામાં આવેલી નથી અથવા તો શુદ્ધ સિંગતેલનો ડબ્બો અમારે ત્યાંથી મળશે એવું કંઈ કહે તો એનો અર્થ એવો કરવાનો કે અહીંયા અમારે ત્યાં મળતા સિંગતેલમાં અન્ય કોઈ ભેળસેળ કરવામાં આવતી નથી એટલે આમ આપણે વ્યવહારમાં એક સામાન્ય રીતે અર્થ આવો લઈએ કે શુદ્ધ એટલે ભેળસેળથી મુક્ત થાય પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શુદ્ધ શબ્દનો અર્થ શું કરવાનો તો કે જે દ્રવ્યમાં રહેલ તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ કહેવાય એટલે લખ્યું છે કે દ્રવ્યમાં રહેલ દ્રવ્યમાં રહેલ દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે એટલે કે વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ આપણે આ કરવાનો છે કે દરેક દ્રવ્યમાં રહેલ કોઈપણ દ્રવ્ય આપણે લઈએ તો તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે એટલે કે એક શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે તો પછી આપણી આજુબાજુ જે બધા પદાર્થો જોવા મળે છે આપણી આજુબાજુના જે દ્રવ્યો છે તે બધા દ્રવ્યો એક જ પ્રકારના કણોના બનેલા છે ઉદાહરણ તરીકે દરિયાનું પાણી લઈએ તો દરિયાના પાણીની અંદર શું માત્ર પાણીના જ ઘટકો હોય ના એની અંદર અન્ય ક્ષારો પણ ઓગળેલા હોય છે તો આના ઉપરથી આગળ આપણને મિશ્રણ શબ્દ આવે કે બે કે તેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા પણ હોય આપણી આજુબાજુ જે દ્રવ્ય છે તે બે અથવા બેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય દાખલા તરીકે હવાની વાત કરીએ તો હવાની અંદર શું હોય તમે ભણી ગયા છો કે નાઇટ્રોજન છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે તો આ બધા વાયુઓનું મિશ્રણ છે હવા તો આના ઉપરથી મિશ્રણ એટલે શું અને તેના પ્રકારની વાત આપણને આપી છે મિશ્રણ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો પદાર્થોનું બનેલું હોય છે એટલે કે એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વો અને પદાર્થો કહીએ એટલે સંયોજન પણ આપણે લઈ શકીએ તો એક કરતા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે ઉદાહરણ તરીકે આપણે દૂધ લઈએ તો દૂધ એ મિશ્રણ છે દૂધની અંદર પાણી હોય ચરબી હોય અને પ્રોટીન હોય અને આગળ જોયું કે દરિયાનું પાણી તો એમાં કેટલાક ખનીજો ઓગળેલા હોય વરસાદનું પાણી જે છે તે વહેતું વહેતું દરિયા સુધી પહોંચે તો એમાં માટી પણ ઓગળેલી હોય એટલે આમ એકથી વધુ પદાર્થનું બનેલું હોય છે મિશ્રણ પણ તેનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી અને એના ઉપરથી આપણને મિશ્રણના પ્રકાર આપ્યા છે મિશ્રણના પ્રકાર તો મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવને આધારે મિશ્રણના પ્રકાર પાડી શકાય છે કયા કયા મિશ્રણના પ્રકાર છે તો મુખ્ય બે પ્રકાર આપણે લેવાના છે અહીંયા સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ તો મિશ્રણના પ્રકારને સમજવા માટે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે કે જેમાં ચાર જૂથ પાડવાના કયા છે વર્ગના વિદ્યાર્થીઓને એ બી સી અને ડી જૂથમાં વિભાજીત કરવાના છે તો બે જૂથને પાણીની અંદર કોપર સલ્ફેટનો પાવડર નાખવાની વાત કરી છે એક જૂથમાં પચાસ એમએલ પાણી લઈને એક ચમચી કોપર સલ્ફેટ નાખવાનું છે જૂથ બીમાં પચાસ એમએલ પાણી લઈ બે ચમચી કોપર સલ્ફેટ નાખવાનું છે તો સી અને ડી જૂથમાં કોપર સલ્ફેટ પોટેશિયમ પરમેગેનેટ અથવા તો સામાન્ય ક્ષાર તે લઈને મિશ્રણ કરવાની વાત કરી છે અને જે મિશ્રણ થાય તેને જોવાની વાત કરી છે તો જે પહેલાં પાણીમાં કોપર સલ્ફેટ નાખેલો હતો અને જે દ્રાવણ તૈયાર થયું તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે અને આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ કહે છે દાખલા તરીકે બીજું ઉદાહરણ લેવું હોય તો મીઠાનું પાણીમાં બનાવેલ દ્રાવણ હવે મીઠાની મીઠું લઈ અને તેને પાણીમાં ઓગાળો એકવાર વ્યવસ્થિત ઓગળી જાય અને પછી તમે જો કાચના ગ્લાસમાં આ મીઠાનું દ્રાવણ બનાવ્યું હોય અને પછી તમે બારીકાઈથી અવલોકન કરો તો તેની અંદર તમને મીઠાના કણો જોવા મળશે ના એ બરી બધી જ રીતે એક સમાંગ થઈ ગયું છે એકરૂપ થઈ ગયું છે અને જ્યારે તમે રેતી અને ખાંડ એ બે ભેગા કરીને મિશ્રણ કરો અને બારીકાઈથી અવલોકન કરો તો તમને રેતીના કણો અને ખાંડના કણો અલગ જોવા મળશે તો આ રીતે મિત્રો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણની આપણને વાત કરી છે એટલે સી અને ડી જૂથ જે છે એમને જે મિશ્રણ તૈયાર કર્યું એ મિશ્રણના ભાગો ભૌતિક રીતે અલગ છે અસમાન સંરચના ધરાવે છે આવા મિશ્રણોને વિષમાંગ મિશ્રણ કહે છે એટલે વિષમાંગ મિશ્રણનું બીજું ઉદાહરણ મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ પાણી અને મીઠાનું મિશ્રણ કરીએ તો તેના ઘટક કણો અલગ જોવા મળી શકતા નથી પણ મીઠું અને લોખંડના વેરનું મિશ્રણ કરીએ તો તમને ખ્યાલ આવી શકે છે કે આ મીઠાના કણો છે અને લોખંડના કણો છે ઓળખી શકો ને અને તેમને ભૌતિક રીતે અલગ પણ પાડી શકો તો આમ આ રીતે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણની વાત આપણને અહીંયા સમજાવી છે કે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ એ સમાંગ મિશ્રણ છે જ્યારે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ એ વિષમાંગ મિશ્રણ છે મિત્રો સમાંગ મિશ્રણના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી એટલે તમે ખાંડને પાણીમાં ઓગાળી દીધું અને જે મિશ્રણ થયું તો તેને ભૌતિક રીતે અલગ પડતા નથી પણ વિષમાંગ મિશ્રણના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે રેતી અને ખાંડના મિશ્રણો તો તે અલગ પડી શકે છે એ જ રીતે હવા એ સમાંગ મિશ્રણ છે તો આમ આપણને સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ આ વાત આપણને અહીંયા સમજાવી છે અને જ્યારે ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ આ વાત કરીએ એટલે અહીંયા દ્રાવણ શબ્દ આવે તો દ્રાવણ એટલે શું તે સમજાવ્યું છે દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે બે અથવા તો તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે જો ઉદાહરણ આપ્યું લીંબુનું શરબત આપણે લીંબુનું શરબત જે બનાવીએ છીએ તેને આપણે દ્રાવણ કહીએ કારણ કે તે લીંબુના શરબતની અંદર પાણી છે એની અંદર ખાંડ છે અંદર લીંબુ પણ નાતી પાછળ લીંબુનો રસ પણ છે તો તમે સમગ્ર ગ્લાસની અંદર લીંબુનો રસ જે છે તે એક સરખો રીત એક સરખી રીતે ફેલાઈ ગયેલો હશે ને તો અહીંયા સમાગ મિશ્રણ છે તો એના ઉપરથી આપણને દ્રાવ્ય અને દ્રાવકની વ્યાખ્યા અહીંયા આપણને આપી છે જોઈએ બુકમાં શું લખ્યું છે આપણે જ્યારે દ્રાવણની વાત કરીએ ત્યારે આપણને એટલી ખબર છે કે પ્રવાહી સ્વરૂપ હોય દ્રાવણ કે જેમાં ઘન પ્રવાહી અથવા વાયુ દ્રાવ્ય ઓગળેલો હોય એટલે આપણે દ્રાવણ પ્રવાહી સ્વરૂપે છે એટલે પ્રવાહીની અંદર આપણે કોઈ ઘન પદાર્થ નાખીને દ્રાવણ બનાવીએ એટલે પાણીમાં ખાંડ નાખી પાણીમાં મીઠું નાખી અને આપણે દ્રાવણ બનાવીએ અથવા તો પ્રવાહીમાં પ્રવાહીનું પણ દ્રાવણ હોઈ શકે આપણે લીંબુનો રસ નાખ્યો એટલે તો પાણીમાં પ્રવાહી થયું ને પાણીમાં વાયુ સોડા વોટર પણ અહીંયા આપણને એક વાત સમજાવવા માગે છે કે આપણે ઘન દ્રાવણ પણ હોઈ શકે દ્રાવણ શબ્દ આવે એટલે આપણને એવો પ્રશ્ન થાય અથવા તો સામાન્ય આપણો ખ્યાલ છે કે દ્રાવણ એટલે પ્રવાહી હોય પણ ઘન દ્રાવણો પણ હોય આ મિશ્ર મિશ્ર ધાતુઓ જે છે તે ઘન દ્રાવણ કહેવાય વિશે ખબર છે મિત્રો આપણે ઘરની અંદર જે સ્ટેનલેસ સ્ટીલનો જે થાળી વાટકા વાપરીએ છીએ એ મિશ્ર ધાતુ છે તો એ દ્રાવણ કહેવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિથી એને આપણે દ્રાવણ કહીએ છીએ એ જ રીતે હવાને પણ દ્રાવણ કહેવાય એટલે કે વાયુ દ્રાવણ એટલે દ્રાવણ માત્ર પ્રવાહી હોય તેવું જ નથી દ્રાવણ ઘન સ્વરૂપે હોઈ શકે અને દ્રાવણ વાયુ સ્વરૂપે પણ હોઈ શકે પણ દ્રાવણમાં કણોમાં સમાનતા જોવા મળે એટલે હમણાં ઉદાહરણ લીધું ને કે લીંબુનું શરબત સમાન સ્વાદ ધરાવે છે એટલે આપણે લીંબુનું શરબત બનાવ્યું હોય ગ્લાસની અંદર તો ગ્લાસની અંદર ઉપરના ભાગમાં રહેલું શરબત ગ્લાસની મધ્યના ભાગમાં રહેલું શરબત અને ગ્લાસના તળિયે રહેલું શરબત જો આપણે વ્યવસ્થિત રીતે મિશ્ર કરીને શરબત બનાવ્યો છે તો એ શરબતનો સ્વાદ દરેક ભાગમાં એક સરખો છે એવું ન બને કે શરબતમાં ઉપરના જે ભાગ છે તે વધારે ખાટું હોય અને તળિયે હોય તે ઓછું ખાટું હોય તેવું ના હોય કે લીંબુ એક સરખી રીતે ફેલાઈ ગયું એટલે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફેલાયેલા હોય છે જ્યારે મેં તમને વાત કરી કે મિશ્ર ધાતુ તો કોને મિશ્ર ધાતુ કહેવાય બે કે તેથી વધુ ધાતુઓ બે અથવા તેનાથી વધારે ધાતુઓ હોય અથવા તો પછી ધાતુ અને કોઈ અધાતુ હોય એમનું મિશ્રણ સમાંગ મિશ્રણ જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે એટલે મિશ્ર ધાતુને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે પિત્તળ પિત્તળ એક ધાતુ જે આપણે વાપરતા રહ્યા છીએ તે મિશ્ર ધાતુ છે એની અંદર જશત અને તાંબુ કોપર એ બે ભેગા કરીને બનાવેલું એટલે પિત્તળ મિશ્ર ધાતુ છે તે દ્રાવણ કહેવાય ઘન પ્રકારનું દ્રાવણ છે અને હવે મિત્રો આપણે દ્રાવક અને દ્રાવ્યની વાત આગળ આપી હશે યાદ રાખવાની દ્રાવણ દ્રાવક અને દ્રાવ્ય એટલે દ્રાવણમાં ઘટક કણો દ્રાવક અને દ્રાવ્ય હોય છે એટલે કે દ્રાવક અને દ્રાવ્ય એ ભેગા થઈ અને દ્રાવણનું નિર્માણ કરે છે હવે કોને કહેવાય તો દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણને પોતાનામાં ઓગાડે તેને દ્રાવક કહેવાય દાખલા તરીકે આપણે મીઠાનું દ્રાવણ બનાવ્યું તો અહીંયા પાણી જે છે તે પાણી દ્રાવક કહેવાય કારણ કે પાણી મીઠાને ઓગાડે છે ને એટલે દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાડે તેને દ્રાવક કહેવાય અને દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહેવાય એટલે જો ઉદાહરણ આપ્યું છે ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ તો આની આમાં દ્રાવ્ય અને દ્રાવક કોણ થયું તો જે ઘટક કણ બીજા ઘટક કણને પોતાનામાં ઓગાડે છે તેને દ્રાવક કહેવાય તો અહીંયા પાણી દ્રાવક છે અને ખાંડ દ્રાવ્ય છે કેવા પ્રકારનું દ્રાવણ થયું તો ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ કહેવાય પ્રવાહી દ્રાવક છે એની અંદર દ્રાવ્ય પદાર્થ જે છે તે ઘન સ્વરૂપે દનાંક છે ખાંડ એટલે ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ કહેવાય એ જ રીતે મિત્ર ટિંચર આયોડિન આપણે વાપરતા રહેલા છે ને કેવી રીતે બનાવાય છે તો કે આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડીન કહે છે એટલે અહીંયા આલ્કોહોલે આયોડીનને ઓગાળેલું છે એટલે આલ્કોહોલ જે છે તે દ્રાવક છે અને આયોડીન દ્રાવ્ય છે આલ્કોહોલની અંદર આયોડીન ઓગાળેલું છે એટલે આયોડીન દ્રાવ્ય છે અને આલ્કોહોલ દ્રાવક છે તો અહીંયા આયોડીન કયા સ્વરૂપે હોય છે ઘન સ્વરૂપે આલ્કોહોલ પ્રવાહી સ્વરૂપે છે એટલે અહીંયા ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ એટલે આ પહેલાં અને બીજા બંને એક સરખા પ્રકારના હતા પણ જ્યારે આપણે સોડા વોટરની વાત કરીએ તો સોડા વોટરમાં કઈ રીતે હોય તો એમાં પાણી હોય છે દ્રાવક તરીકે અને પાણીની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગાળીએ છીએ એટલે સોડા વોટર બને છે તો અહીંયા દ્રાવણ તૈયાર થયું એ પ્રવાહી સ્વરૂપે પણ કેવું થયું વાયુને પ્રવાહીમાં ઓગાળ્યો આપણે એટલે વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે અને હમણાં જ વાત કરી મિત્રો હવા તો વાયુનું વાયુમાં બનાવેલું દ્રાવણ છે ઓક્સિજન અને નાઇટ્રોજન તો હવે એમાં દ્રાવ્ય કોણ થશે અને દ્રાવક કોણ થશે તો આપણે અહીંયા દ્રાવ્ય અને દ્રાવકની જે વ્યાખ્યા હતી એમાં પરત આવીએ કૌશમાં કીધું કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહે દ્રાવણ જ્યારે તૈયાર થયું તો એમાં જે ઘટક કણો છે જે ઘટક કણનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવાય અને જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય કહેવાય તો પછી આપણે હવાની અંદર નાઇટ્રોજન કેટલા ટકા છે ઠ્યોતેર ટકા ઓક્સિજન કેટલા ટકા છે એકવીસ ટકા તો પછી અહીંયા જ્યારે આપણે હવાની વાત કરીએ તો તે દ્રાવણ થયું પણ કયું દ્રાવણ છે વાયુ પ્રકારનું વાયુ દ્રાવણ છે એમાં દ્રાવક તરીકે નાઇટ્રોજન છે અને દ્રાવ્ય તરીકે ઓક્સિજન છે ખ્યાલ આવી ગયો મિત્રો દ્રાવક દ્રાવ્ય અને દ્રાવણ એટલે ટૂંકમાં કેવું હોય તો દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ હવે દ્રાવણના કેટલાક ગુણધર્મો આપ્યા છે પહેલું તો દ્રાવણ સમાંગ મિશ્રણ છે એટલે એના ઘટક કણો જે છે તે ઘટક કણો એક સરખું સંગઠન ધરાવે છે ખાંડનું દ્રાવણ એને આપણે દ્રાવણ કહીશું સમાંગ મિશ્રણ જે થાય તે દ્રાવણ કહેવાય હવે દ્રાવ્યના કણોનો વ્યાસ એટલો નાનો હોય છે કે તે નરી આંખે જોઈ શકાતા નથી આપણે મીઠાનું દ્રાવણ બનાવીએ તો પછી એમાં મીઠાના કણો જોઈ શકાય છે ન જોઈ શકાય તો આ દ્રાવ્ય કણો જે છે તે દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો હોય છે એક નેનોમીટર અથવા તેનાથી ઓછો હોય છે એટલે નરી આંખે જોઈ શકતા નથી અને એક નેનોમીટર મીટર બરાબર કેટલા મીટર દસની માઇનસ નવઘાત મીટર એટલે એક મીટરનો દસની નવઘાત જેટલો નાનો ભાગ અને દ્રાવણના કણોનું કદ આપણે કીધું ને ખૂબ જ નાનું છે અને આથી એ પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી મિત્રો પ્રકાશના કણોનું વિખેરણ થાય એટલે એને આપણે ટિંડલ અસર કહેવાય ટિંડલ અસરની વાત આવશે ક્યાંક અને દ્રાવ્યના કણો જે છે દ્રાવણના કણો ખૂબ જ નાના હોય એટલે દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી અને બીજું દ્રાવ્યના કણોને ગારણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી હવે તમે જો મીઠાનું દ્રાવણ બનાવ્યું અથવા તો ખાંડનું દ્રાવણ બનાવ્યું અને પછી તમે ગારણ પ્રક્રિયા કરો તો તે ગારણ પ્રક્રિયાથી ખાંડને અથવા તો મીઠાને તમે અલગ કરી શકશો પાણીના કણોને ખાંડના કણોને ના કરી શકાય અથવા મીઠા અને ખાંડનું દ્રાવણ જ બનાવ્યું છે અને એને તમે ચાર પાંચ કલાક સ્થિર રહેવા દો તો શું ખાંડના કણો તળિયે બેસી જશે ના બેસતા નથી એટલે આથી આગળ એ વાત આપી કે દ્રાવ્યના કણોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તે તળિયે બેસી જતા નથી એટલે દ્રાવણ સ્થાય છે મિત્રો ધારો કે તમે પાણી અને તેલનું મિશ્રણ બનાવ્યું હવે પાણી અને તેલનું મિશ્રણ બનાવી અને પછી પાંચ છ કલાક રહેવા દો તો શું અવલોકન કરશો ધીમે 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 તેલ એ પાણીની ઉપર આવી જશે ને તો આ વિષમાંગ મિશ્રણ છે પાણી અને તેલ એ વિષમાંગ મિશ્રણ થયું જ્યારે દ્રાવણ તો સમાંગ મિશ્રણ છે આના ઉપરથી આગળ આપણને દ્રાવણની સાંદ્રતા ની વાત કરીશું કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે તેને મંદ સાંદ્ર અથવા તો સંતૃપ્ત દ્રાવણ કહી શકાય હવે ધારો કે આપણે એક બીકર લઈએ એમાં સો એમ એલ પાણી લઈએ બીજું બીકર લીધું એમાં પણ સો એમ એલ પાણી લીધું ત્રીજું બીકર લીધું એમાં પણ સો એમ એલ પાણી લીધું સો એમ એલ પાણી લઈ અને પહેલાંની અંદર આપણે એક ચમચી ખાંડ નાખી બીજાની અંદર બે ચમચી ખાંડ નાખી અને ત્રીજાની અંદર ત્રણ ચમચી ખાંડ નાખી તો પછી અહીંયા દ્રાવ્યની માત્રા જુદી જુદી થઈને તો આ ત્રણેયનું જ્યારે સરખામણી કરીશું ત્યારે આ જે દ્રાવણ તૈયાર થશે તે દ્રાવણ વધારે સાંદ્ર હશે અને આ દ્રાવણ મંદ હશે એટલે આમ દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે તેને મંદ સાંદ્ર અથવા તો સંતૃપ્ત દ્રાવણ કહી શકાય અને તેના માટે સાંદ્રતા શબ્દ વપરાય છે હવે તો અહીંયા ત્રણે ત્રણ સો એમ આપણે લીધું હતું મિત્રો પણ ધારો કે આપણે આ એક બીકરની અંદર બસ્સો એમ પાણી લીધું છે બીજા બીકરની અંદર આપણે પાંચસો એમ પાણી લઈએ છીએ પાંચસો મિલીલીટર પાણી હવે આની અંદર આપણે વીસ ગ્રામ ખાંડ ઉમેરીએ છીએ અને આની અંદર પચાસ ગ્રામ ખાંડ ઉમેરીએ છીએ હવે કયું દ્રાવણ સાંદ્ર થયું તમે કદાચ એવું કહેવા માગશો કે આની અંદર પચાસ ગ્રામ ખાંડ ઉમેરી તે થયું પણ ના મિત્રો તો આવી ભૂલ ન થાય એટલા માટે આપણે એકમ કદના દ્રાવણની વાત કરવાની છે કે એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહેવાય ફરીથી બોલું છું એકમ કદના દ્રાવણમાં દ્રાવ ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે જો કે વ્યાખ્યા મારી અધૂરી છે કારણ કે ચોક્કસ તાપમાન આગળ હોવું જરૂરી છે એ હમણાં વાત કરીએ છીએ પણ આ ઉદાહરણને અનુલક્ષીને લેવું હોય તો બસો એમએલમાં વીસ ગ્રામ છે હવે એકમ કદ આપણે લેવું હોય એકમ કદનું દ્રાવણ તો આપણે શું કરીશું જેમ તમારા પરિણામ રિઝલ્ટ જે છે તે રિઝલ્ટની સરખામણી કરવા માટે ટકાવારી કાઢો છો ને સો ઉપર કોઈ વિદ્યાર્થીને પાંચસોમાંથી ત્રણસો માર્ક્સ મળે અને કોઈ વિદ્યાર્થીને સાતસોમાંથી છસો પચાસ માર્ક્સ મળે તો હવે માર્ક્સ ઉપરથી તમે સરખામણી ન એટલે ટકા કાઢો એટલે સો એ કેટલા માર્ક્સ મળ્યા છે તે નક્કી કરો અને તેના ઉપરથી તમે સરખામણી કરી શકો છો એવું જ અહીંયા તો બસો એમએલમાં વીસ ગ્રામ છે અહીંયા પાંચસોમાં પચાસ ગ્રામ છે તો એકમ કદ દ્રાવણ આપણે લઈએ તો સો એમએલમાં કેટલું છે અથવા તો આપણે એના માટે ટૂંકમાં એવું પણ કહી શકીએ કે દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો એટલે અહીંયા વીસ ભાગ્યા બસો કરીએ અને અહીંયા પચાસ ભાગ્યા પાંચસો કરીએ કેટલો આવશે એકના છેદમાં દસ આવશે અને અહીંયા પણ એકના છેદમાં દસ આવશે તો લગભગ સરખી સાંદ્રતા થઈ એટલે આવી ભૂલ ન થાય એ માટે દ્રાવણની સાંદ્રતા જે છે એ એકમ કદનું દ્રાવણ લેવાનું છે ચોક્કસ તાપમાને અથવા તો નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે તો સાંદ્રતાની વાત આવી તો લઈએ સંતૃપ્ત દ્રાવણની ફરસી વાત કરીએ થોડાક સમય પછી હાજર રહેલા દ્રાવ્યની માત્રા અને એટલા માટે દ્રાવણની સાંદ્રતા શોધવી હોય તો દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો કરવો પડે અને આથી સાંદ્રતા માપવા માટે હવે બીજી રીતે પણ લઈ શકાય કે દ્રાવ્યના જથ્થા અને દ્રાવ્ય જો બંને નીચે છેદમાં જે શબ્દ છે તે જોઈ લો અહીંયા દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો અથવા તો દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો એટલે આમ દ્રાવણની સાંદ્રતા બે રીતે માપી શકાય છે આપણે અહીંયા બે જ રીતનો અભ્યાસ કરવાનો છે દ્રાવણની વજન વજનથી ટકાવારી એટલે સૂત્ર કહ્યું છે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યાસો એટલે અહીં ટકાવારી લેવાની છે એટલે ધારો કે આપણે એવું કહીએ કે આપણે કોઈ દ્રાવણ તૈયાર કર્યું તે દ્રાવણનું વજન આપણે લઈએ ધારો કે એકસ ગ્રામ દ્રાવણનું વજન છે એ એક ગ્રામ દ્રાવણના વજનની અંદર આપણે દસ ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાડેલો છે તો સો ગ્રામ દ્રાવણની અંદર તે પદાર્થ કેટલો ઓગાડ્યો હોય જો આવું પદ મૂકીએ તો શું કરીશું દસ ગુણ્યા સો કરવા પડશે ફરીથી લખું એક્સ ગ્રામ દ્રાવણ છે એની અંદર આપણે પાંચ ગ્રામ દ્રાવ્ય પદાર્થો દાખલ કે આપણે ખાંડનું દ્રાવણ બનાવ્યું છે અને જે દ્રાવણનું વજન થયું તે એક ગ્રામ છે તો એક્સ ગ્રામ દ્રાવણમાં પાંચ ગ્રામ ખાંડ ઓગાળેલી છે તો સો ગ્રામમાં કેટલી તો સો ગુણ્યા પાંચ છેદમાં એક્સ કરવા પડશે તો આપણે આ રીતે જ લખીએ તો શું થયું આ સો એક ગુણાકાર થયો આ ઉપર આવ્યું તે શું થયું દ્રાવ્યનું વજન થયું અને છેદમાં આવી શું થયું દ્રાવણનું વજન થયું તો આમ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા છ એટલે દ્રાવણની સાંદ્રતા થઈ પણ કઈ રીતે વજન વજનથી ટકાવારી હવે આ દ્રાવણનું આપણે વજન ના લઈએ કારણ કે દ્રાવણ તો કદમાં પણ માપી શકાય તો જે દ્રાવણ છે એ આપણે એમએલમાં કે લીટરમાં લઈએ એટલે કદથી લઈએ તો છેદમાં દ્રાવણનું કદ આવે એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા હંડ્રેડ એટલે દ્રાવણની વજન કદથી ટકાવારી થઈ એટલે આમ દ્રાવણની સાંદ્રતા એ વજન આધારિત અને કદ આધારિત એમ બે રીતે આપણે માપી શકીએ છીએ હવે જ્યારે દ્રાવણ બનાવવાની વાત છે મિત્રો ત્યારે અહીંયા ત્રણ શબ્દ બીજા આવે એક તો દ્રાવણની દ્રાવ્યતા ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે હવે એક ઉદાહરણ લઈએ કે એક બીકરમાં થોડુંક પાણી લો અને તેમાં એક ચમચી ખાંડ નાખો અને હલાવો શું થશે ખાંડ ઓગળી જશે બીજી ચમચી ખાંડ નાખો અને શું થશે ઓગળી જશે ત્રીજી ચમચી ખાંડ નાખો શું થશે આમ ધીમે 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 આપણે વધારે ને વધારે ખાંડ ઉમેરી અને ઓગાળવાનો પ્રયત્ન કરીશું તો એક સમય તો એવો આવશે જ કે હવે આ પાણીની અંદર વધારે પ્રમાણમાં ખાંડ ઓગળતી નથી તમે ગલાવે રાખો તો પણ ખાંડ ઓગળશે નહીં એની એક ક્ષમતા હશે ને પાણીની ખાંડને ઓગાળવાની એક ક્ષમતા છે એટલે ખાંડ ઓગળ્યા વગરની રહી જશે હવે આ દ્રાવણને તમે ગરણીની મદદથી ગાળી લો એટલે ઓગળ્યા વગરની ખાંડ ગરણીમાં ઉપર રહી જશે અને જે ગારણ તરીકે દ્રાવણ મળ્યું તે દ્રાવણ કેવું થયું સંતૃપ્ત દ્રાવણ એટલે કે પાણીની ખાંડને ઓગાળવાની જેટલી પણ તાકાત હતી જેટલી ક્ષમતા હતી એટલી વધ મેક્સિમમ ખાંડ આપણે ઓગાળી દીધી છે અને આ રીતે જે તૈયાર થાય દ્રાવણ એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ તો અહીંયા લખ્યું કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે એટલે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા થઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત કહેવાય અને હવે તેની ક્ષમતાથી વધારે તે તમે દ્રાવ્ય પદાર્થ નાખ્યો તો તે ઓગળ્યા વગરનો પડી રહેશે આપણે પેલું ઉદાહરણ લીધું ને દાખલા તરીકે તમે એ બીકરની અંદર ત્રણ ચમચી ખાંડ નાખી છે અને તે ખાંડ ઓગળી ગઈ હવે ચોથી ચમચી તમે ખાંડ નાખો છો અને હલાવો છો તો ઓગળ્યા વગરની અંદર રહી જાય છે હવે આ બીકરને તમે ગરમ કરો એટલે કે આ જે દ્રાવણ છે તે દ્રાવણને ગરમ કરો અને હલાવો શું જોવા મળશે તો ઓગળ્યા વગરની ખાંડ જે છે તે ઓગળી જશે એટલે આમ દ્રાવ્યતા જે છે તે તાપમાન ઉપર આધાર રાખે છે અને એટલા માટે ચોક્કસ તાપમાને ચોક્કસ તાપમાને શબ્દ આગળ આપ્યો છે એટલે ચોક્કસ તાપમાને દ્રાવણની ક્ષમતા હોય એટલું તમે ઓગાડો સંતૃપ્ત દ્રાવણ થયું પણ હજુ જો તેને ગરમ કરો તો તેની દ્રાવ્યતા એની ક્ષમતા વધી જાય છે અને જો સંતૃપ્ત દ્રાવણ કરતાં દ્રાવ્યની માત્રા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે તો આમ મિત્રો આપણે દ્રાવણ દ્રાવણના પ્રકાર સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય એ જ રીતે મિશ્રણ એટલે શું અને મિશ્રણના પ્રકાર સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વિશે વાત કરી તમે સ્વાધ્યાયના પ્રશ્નો નોટમાં ધીમે ધીમે લખવા માટે પ્રયત્ન કરતા રહેજો અન્ય વાત આગળના કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું